ગોરડો ખાતે ગેટવે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ સહિત સુવિધાઓનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. મુખ્યમંત્રીશ્રીએ કોન્ફરન્સ હોલમાં રણોત્સવની શરૂઆતથી લઈને વર્તમાન સુધીની સફર નિહાળી. કચ્છના સફેદ રણ ગોરડો ખાતે 7-9 ફેબ્રુઆરી 2023 દરમિયાન G20ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં સહભાગી થવા ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકના બીજા દિવસે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ તેમજ એપ્રોચ રોડનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા તેમજ ગુજરાતના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેડા પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ગોરડો ખાતે પંચાયત સરપંચ શ્રી મિયા હુસેન પાસેથી રણોત્સવની શરૂઆતથી માંડીને અત્યાર સુધી સફરની વિગતવાર જાણકારી મેળવી હતી. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2008માં રણોત્સવમાં આપેલ સંબોધનને પણ કોન્ફરન્સ હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રી મોદીએ ગેટ વે ટુ રણ રિસોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ગેટ વે ટુ રણ રિસોર્ટમાં નવનિર્મિત અદ્યતન કોન્ફરન્સ હોલ ગોરડો ખાતેના વિવિધ આયોજનો સમયે મહત્વના બની રહેશે. ગેટ વે ટુ રણ રિસોર્ટમાં ગોરડો રણોત્સવ કમિટી વર્ષ 2022-23 દ્વારા કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ સહિત એપ્રોચ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રિસોર્ટનું સંચાલન ગોરડો ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, નાણાં વિભાગના અગ્ર સચિવ શ્રી મોના ગંધાર, ગુજરાત ટુરિઝમના MD શ્રી આલોક પાંડે, જિલ્લા કલેક્ટર શ્રી દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્મા તેમજ અધિકારી શ્રી પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. G20 પ્રતિનિધિઓની મુલાકાત પગલે સ્મૃતિવન મેમોરિયલ અને મ્યુઝિયમ જાહેર જનતા માટે 10 ફેબ્રુઆરીના રોજ બપોરે 3 વાગ્યા સુધી બંધ રહેશે. સ્મૃતિવન શુક્રવારે 10 ફેબ્રુઆરીના રોજ જ્યારે G20 પ્રેસિડેન્સીમાં પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપના વિદેશથી આવેલા મહેમાનોની યજમાની કરવા જઈ રહ્યું છે ત્યારે જાહેર જનતા માટે સ્મૃતિવન મેમોરિયલ અને મ્યુઝિયમ શુક્રવારે બપોરે 3 વાગ્યા સુધી બંધ રહેશે. મ્યુઝિયમ ટિકિટ બારી બપોરે 3 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. કચ્છના ગોરડો ખાતે 7-9 ફેબ્રુઆરી દરમિયાન G20 પ્રેસિડેન્સીમાં પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની મિટિંગ યોજાઈ રહી છે, જેનું સમાપન આંતરરાષ્ટ્રીય કક્ષાએ બનેલા સ્મૃતિવન મ્યુઝિયમની મુલાકાતથી થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાનની દૂરદ્રષ્ટિ સમા સ્મૃતિવન એ ઉદ્ઘાટનના સમયે જ લોકો અને પ્રવાસીઓની ખૂબ જ પ્રશંસા મેળવી, તેથી જ સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને મ્યુઝિયમ મુલાકાતીઓની સંખ્યામાં ભારતમાં ઘણા જાહેર સ્થળોમાં અગ્રતાનું સ્થાન ધરાવે છે. સ્મૃતિવન સામાન્ય રીતે જાહેર જનતા માટે સોમવાર સિવાય બપોરે 5-11 સુધીને મ્યુઝિયમ સવારે 11-7 સુધી ખુલ્લું રહેશે, પરંતુ G20 કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ફક્ત આ શુક્રવાર 10 ફેબ્રુઆરીના રોજ ઉપર મુજબ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.